चलो इंग्लिश की बुक में पेज नंबर 19 बताए ओपन करेलु छे इमा छे चैप्टर नंबर 6 व्हाट इज दिस बराबर तुम्हारे तुम्हारी बुक तो साथे રાખવાની છે સાથે તમારી રફ બુક પણ સાથે રાખવાની છે એમાં હું તમને સ્પેલિંગ ઉચ્ચારણ અને અર્થ લખાવીશ કે કોનો શું મીનિંગ થાય તમારે જોવાનું છે બરાબર ચાલો પહેલા તો લેસન નું જે નામ છે એ જોઈએ તો વોટ બરાબર વોટ એટલે શું થાય કે વોટ એટલે શું જ થાય બરાબર ચલો તમે તમારી રફ બુક માં લખજો આ સ્પેલિંગ એટલે તમને ખ્યાલ આવે પછી બરાબર પછી છે ઇઝ બરાબર વોટ ડુ યુ આઈઝ મેથી એટલે ઇઝ એટલે શું થાય છે થાય બરાબર ચલો ત્યાર પછી છે ધીસ ટી એચ આઈ એસ ધીસ ધીસ એટલે શું થાય તો કે ધીસ એટલે આ બરાબર ચલો આ વસ્તુ છે ત્રણેય તમારી બુક માં લખી નાખો આ જ આપું છે લેસન નું ટાઇટલ ફર્સ્ટ આપણે શું ઇન્ટ્રોડક્શન કર્યું તો કે લેસન નું ટાઇટલ વોટ ઇઝ ધીસ તો વોટ એટલે શું થાય કે વોટ એટલે શું થાય પછી છે આઈ એસ ઇઝ એટલે છે પછી છે ધીસ ટી એચ આઈ એસ ધીસ એટલે આ બરાબર છે આ જોયું આપણે હવે આપણને નીચે તમને સરસ મજાના ડ્રોઈંગ આપેલા છે અને ત્યાર પછી છે આપણને એનો ઇન્ટ્રોડક્શન કરાવેલું છે તો અહીંયા એલિફન્ટ નું ડ્રોઈંગ છે જો બધાને બતાય છે એલિફન્ટ પછી અહીંયા જે છે આપણે જોઈએ બરાબર શું લખેલું છે ત્યાં વોટ ઇઝ ધીસ એટલે કે આ શું હાથી પણ ગુજરાતી માં એને ગોઠવી નાખવાનું કે આ હાથી
છે બરાબર ત્યાર પછી છે ત્રીજું છે વોટ સોરી બીજું છે વોટ ઇઝ ધીસ એટલે આ શું છે ઈ તો સેમ જ રહેશે બરાબર તો આ સેનો ડ્રોઈંગ આપેલું છે આપણે જોઈએ સેનો ડ્રોઈંગ છે કેસે કોઈ લકડીનું બેટા ઇન ઇંગ્લિશ માં શું કેસું આપણે કોઈને ખબર છે બર્ડ કેસું બરાબર સ્પેરો કહી શકાય અને બર્ડ પણ કહી શકાય તો શું લખશું આપણે ધીસ ઇઝ અ બર્ડ અહીંયા આર્ટિકલ એ આવ્યો શું તમે આવ્યો તો કે આ સ્વર નથી અહીં એટલે આર્ટિકલ શું આવ્યો એ આવ્યો બરાબર છે ધીસ ઇઝ અ બર્ડ ત્યાર પછી છે આ સેનું ડ્રોઈંગ છે સરસ મજાનું એપલ બરાબર તો એમાં શું છે વોટ ઇઝ ધીસ અને એમાં શું આવે ઓકે ધીસ ઇઝ આ આર્ટિકલ કયો આવશે એ આવશે કે એ આવશે કોણ બોલશે કયો આર્ટિકલ આવ્યો આમાં એન એપલ આવ્યું તો શું કામ એન એપલ આવ્યું ખબર છે કોઈને મેં હમણાં જ કીધું તમે બહુ ઓછું બોલો છો ત્રીજા વાળા છોકરાઓ ન સમજાય તો પૂછો અમને આન્સર જ ન મળે બોલો ક્યાંયથી પછી નામ લઈને બોલીશ તો નહીં ગમે હો સ્વેચ્છાએ ભલે ખોટું પડે હું તમને કાંઈ નહીં કહું નહીં ખીજાવ કોઈને પણ એટલીસ્ટ ટ્રાય તો કરો આન્સર આપવાની કે ભાઈ મેડમે આ ભણાવ્યું ને આ પૂછે છે આપણને કે અહીંયા આર્ટિકલ એને શું કામ આવ્યું તો એ આગળ અહીંયા જોયું હમણાં જ મેં તમને કીધું તો યાદ રહ્યું હોય તો બોલો બાકી તો એવું લાગે કે તમને કાંઈ સમજાણું નથી એવું લાગે મને નથી સમજાણું કોઈને કાંઈ ચાલો હવે આગળ જોશું ત્યાર પછી છે વોટ ઇઝ ધેટ ધીસ એટલે આ થાય અને ધેટ એટલે પેલું થાય બરાબર સોરી અહીંયા ધીસ નથી એપલ માં ધેટ છે ઓ ધીસ એટલે આ થાય અને ટીએચ એટી ધેટ એટલે પેલું થાય ચલો લાસ્ટ છે વોટ ઇઝ ધેટ કે આ નહીં ધેટ એટલે શું થાય પેલું જો અહીં નીચે લખું ધેટ એટલે પેલું પેલું એટલે કે જે વસ્તુ દૂર હોય એ અને આ સેનું ડ્રોઈંગ છે ઇંગ્લિશમાં બોલજો ગુજરાતીમાં મારા આન્સર ન જ જોતો ઇંગ્લિશમાં આવડતો હોય તો જ બોલજો આપણને આ વસ્તુ આવડતી જોઈ એચકેજી વાળા બાળકોને આ એમ સરસ મંકી ધેટ ઇઝ મંકી બરાબર ચાલો આ વસ્તુ છે એ તમારી બુકમાં સરસ રીતે લખેલી છે બરાબર તમારે છે એ રફ બુકમાં સરસ રીતે લખવાનું છે હવે એમાં નીચે શું આપણને આપેલું છે મેં તમને આગળ જયારે ગ્રામર કરાવ્યું ત્યારે વાત કરી હતી એવી રીતે કે કોઈ પણ વસ્તુ પક્ષી પ્રાણી વિશે જાણવા માટે તેનાથી પ્રશ્ન પૂછાય છે વોટ વડે પ્રશ્ન પૂછાય છે જે આપણે આગળ જોયું તેની સાથે ધીસ અથવા ધેટ નો ઉપયોગ થાય છે જે આપણને ખબર જ છે બરાબર આપણે આગળ ગ્રામરમાં જોયું છે કે કોઈ પણ વસ્તુ કે કઈ પણ પૂછવા માટે શું વપરાય તો કે વોટ વપરાય નજીક વસ્તુ હોય તો શું વપરાય ધીસ વપરાય અને દૂર હોય તો ધેટ વપરાય બરાબર છે અને ક્રિયાપદનું રૂપ ઇઝ આવે એ મેં તમને કીધું છે બરાબર વોટ ઇઝ ધીસ ઇઝ ઇ ક્રિયાપદનું રૂપ
રૂપ છે બરાબર ત્યાર પછી છે પ્રશ્નાર્થ વાક્ય અને યસનોમાં જવાબ ચાલો આપણે જોઈ લઈએ ચાલો ત્યાર પછી છે પેજ નંબર 20 ઉપર આવી જાજો એક બુક દોરેલી છે અને એની નીચે બનાના છે અહીંયા કરાવું છું અહીંયા ચાલો એમાં છે મેડમ કેટલામો પેજ બેટા પેજ નંબર 20 ઓરિયા નથી રહેતો જો આપણે અહીંયા આગળ જોયું ને આ જોયું આપણે અહીંયા ઈ પેજ કાઢો જોઈ ત્યાંથી એક પેજ છે ખાલી પાછળ કરવાનું છે એક જ બરાબર મળ્યું બેટા હા ઓકે ચલો અહીંયા છે ક્વેશ્ચન અહીંયા છે આન્સર પુસ્તક છે
કોણ કહેવાય ઈ આપે રૂ છે જો યસ ઈટ ઇઝ અને આ તે પુસ્તક છે બરાબર ઈ ઓપ્શન માં છે એટલે આપણે એ અત્યારે નહીં લખશું ચલો ત્યાર પછી છે બનાના નું ડ્રોઈંગ છે કર્યું આ બનાના નું ડ્રોઈંગ બરાબર શું કહે છે એમાં ઇઝ ધેટ એન એપલ ઇઝ સેડ એન એપલ એને કઈ રીતે આપણે રીડ કરશું તો કે ઇઝ સેડ એન એપલ આપણે ક્વેશ્ચન પૂછતા હોય એ રીતે એને આસ્ક કરશું બરાબર ઇઝ ધેટ એન એપલ શું પેલું મેં તમને કીધું ને ધેટ એટલે પેલું શું પેલું સફરજન છે બરાબર ઇઝ ધેટ એન એપલ એને કઈ રીતે રીડ કરશું is that an apple ત્યાર પછી એનું ગુજરાતી શું થશે શું પેલું સફરજન છે તો એનો આન્સર આપશું આપણે અહીંયા તો બનાના નું ડ્રોઈંગ છે તો આપણે એનો આન્સર યસ માં આપવો પડે કે નો માં આપવો પડે એ બાળકો અહીંયા આપણને ડ્રોઈંગ બનાના નું આપેલું છે અને આપણને પૂછેલું છે કે શું પેલું સફરજન છે તો આપણે એમાં યસ કેશું કે નો કેશું ના સરસ એને નો બરાબર કે નો ધેટ ઇઝ નોટ એન એપલ આ નેગેટિવ આન્સર થયો ધેટ ઇઝ નોટ બરાબર આ નોટ આવશે ઈ જોજો નોટ એન એપલ જોજો અહીં આર્ટિકલ એન આવ્યો શું કામ એન આવ્યો તો કે અહીંયા એપલ છે એપલ એટલે એનો પ્રોનાઉન્સેશન આપણે એમ મૂકેલો છે બરાબર છે નો ધેટ ઇઝ નોટ એન એપલ બરાબર હવે એને રીડ કઈ રીતે કરશું ક્યાં આવું નો ધેટ ઇઝ નોટ એન એપલ બરાબર અહીં આન્સર આપે છે તો આપણે અહીંયા ક્વેશ્ચન માર્ક નહીં કરીએ અહીંયા ક્વેશ્ચન માર્ક ભૂલી નહીં જઈએ બરાબર જ્યારે તમને ક્વેશ્ચન બનાવવાનું આવે ત્યારે જો તમે અહીંયા ક્વેશ્ચન માર્ક કરતા ભૂલી જાઓ તો તમારા માર્ક્સ છે પર ફાઈ થાય ને થાય જ બરાબર રાતડિયા ઓમ ઓમ ભાઈ મને તમારો ફેસ નથી દેખાતો બેટા ઓમ ભાઈ શું કરો છો તમે મને કોઈ ના ફેસ દેખાતા નથી બધા પોતાનો વિડિયો સ્ટાર્ટ કરશે એટલે મને એવું લાગે કે તમે જોવો છો ચલો જલ્દી પોતાનો વિડિયો ઓન કરો ફટાફટ ના ફેસ સફરજન નથી એનું ગુજરાતી શું થશે ના પેલું સફરજન નથી રાઈટ ચલો ત્યાર પછી છે ફન ટાઈમ છે એમાં પણ આ રીતે ક્વેશ્ચન આન્સર છે જેની પીડીએફ તમને મસ્ત રીતે મળી જશે બરાબર અને આમાં કોઈને કઈ ક્વેશ્ચન આપણે આજે જોયું ચેપ્ટર નંબર 6 વોટ ઇઝ ધીસ બરાબર બોલો કોઈને કઈ ક્વેશ્ચન બેટા હા બેટા બોલો ને બોલો બોલો બેટા ચલો આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે તે આપણે જોશું અને તમને મળશે બરાબર ચલો કોઈ ક્વેશ્ચન હોય તો મને કહો હા મેમ હું પ્રેઝન્ટ લઈ લઉં કોઈ લેફ્ટ થવાનું નથી હો
ચલો તમારું નામ બોલીશ તમારે યસ બોલવાનું છે રાઠોડ અક્ષા યસ મેમ કાદરી અકબર અકબરભાઈ યસ બોલો છો કે નહીં અકબરભાઈ મેડમ આજે અકબર કાદરી સુતો છે એટલે એની હાજરીમાં મારી તરફ પૂરી નાખજો ઓકે ભલે વાંધો નહીં ચલો ભરવાડ સંજય હર્ષ ભાઈ તમારી સરનેમ શું છે બેટા હર્ષ ભાઈ આપણી સરનેમ શું છે બેટા તમારી સરનેમ છે આમાં લખી નાખજો ને હર્ષ ભાઈ યસ બોલતા નથી ક્યાં ગયા છે વિડીયો ઓન કરો તો હર્ષ ભાઈ તમારો અંદર આવજી ચલો ચાવડા હર્ષિત યસ બોલો બેટા હર્ષભાઈ ચાવડા બેટા હર્ષિત ચાવડા યસ બોલો ચાલો જવા દો નાખ્યા શિવરાજ રાતડિયા ઓમ રાઠોડ યસ ટીચર મારો અવાજ આવે આ બેટા આવે છે યા ઓકે ચાલો નાખ્યા શિવરાજ પ્રેઝન્ટ છે રાતડિયા ઓમ યસ યશ્વિની રાઠોડ બોલ નાખ્યા શિવરાજ યસ નાખ્યા શિવરાજ યસ આ બેટા મેં સાંભળ્યું બેટા યશ્વિની રાઠોડ યશ્વિની નો મને અવાજ નથી આવતો યશ્વિની બેટા તમારો વિડીયો ઓન કરો યસ મેમ ઓકે ચાલો હવે કોઈને કઈ ક્વેશ્ચન ના ના તો ચલો આની જે પીડીએફ છે તમને સરસ આવી જશે બરાબર સરસ રીતે લખી લેજો ચલો બીજું કોઈને કઈ ક્વેશ્ચન કઈ હોય તો પૂછી લ્યો બાકુ બરાબર સમજાઈ ગયું છે બધાય વિડીયો ઓન કરો તો અકબરભાઈ ને આ બધાય માર જોવા તમને જેટલાનો વિડીયો ઓન નથી ની બધાના છે જ એક કાદરી અકબર નો નથી ચાલો ઈ ઓન કરો એટલે મને દેખાવ તમે હાલો યશ્વિની બેન કેમ ગયા મને તમે દેખાતા નથી યાર તમે દેખાવ તો મજા આવે હો અકબરભાઈ કાદરી તો ક્યાંક વયા ગયા લાગે એટલે વિડીયો તો બતાવો બોલી નથી શકતા મને બતાવો તો ખરા ફેસ તો બતાવો તો મમ્મી ધક્કો મારે છે મને બોલો શું બોલું ઓકે ચાલો કોઈને કઈ ક્વેશ્ચન નથી ને તો આપણે લેક્ચર એન્ડ કરીએ હા હવે દેખાણા બધા સરસ
चलो बाय बाय बदाने बाय 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 टीचर बाय बेटा बाय टीचर बाय बाय टीचर बाय 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 हैव अ नाइस डे